નવસારી જિલ્લાના ચીખલી ખાતે આદિવાસીઓને ભારતીય બંધારણના અધિકારો અંગે જાગૃત કરવાના ઉદ્દેશથી બલિસ્તાન ટાઇગર સેના દ્વારા યોજાયેલી વિશાળ રેલીમાં બીટીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના ચીખલી કોલેજથી સુરખાઈ સુધી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા તેમજ તેમના પુત્ર મહેશભાઈ વસાવાની આગેવાની હેઠળ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જ્યારે ચીખલીના સુરખાઈ ગામ ખાતે મળેલી જાહેર સભામાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીનો છીનવી લેવાનો વિરોધ કરી તેના લોકાર્પણ કાર્યક્રમ 31 ઓક્ટોબરે અપાયેલા બંધના એલાનને સફળ બનાવવા માટે પ્રજાને અપીલ કરી હતી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓના થયેલા અન્યાયના વિરોધમાં 26 ઓક્ટોબરે નીકળનારી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજને જોડાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. બધા મિત્રોને વિનંતી કરવા રેલી સાહેબ, આપણે સુરખાઈ જઈ રહ્યા છે એટલે રાંધતા ઉપાય એટલે બધા બોટ વડે વાહનો બેસી જાઓ. મિત્રો, બોટ પોતાના વાહનો બેસી જાઓ, રેલી સાહેબ રાંધતા જઈ રહ્યા છે આપણે. ઓફ યુનિટી જે છે એ તો આદિવાસીઓનું નિકંદન કાઢવા માટે અને ઉદ્યોગોને આ વિસ્તારમાં ઘુસાડવા માટેનું એક ષડયંત્ર છે અને એનો અમે વિરોધ કરીને રહીશું. 31મી તારીખે જે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે એનો પણ અમે બહિષ્કાર કરવાના છે અને એનો વિરોધ કરીને કહીશું કે ભાઈ, અમારા જીવન માટે, અમારી જમીનો, અમારા જંગલો માટે તમે આવી રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને બીજા લોકોને અહીં ઘુસાડી દેશો તો અમારો આદિવાસી સમાજ ક્યાં જવાનો છે? એને પણ જીવવા માટે જોઈશે ને આ વિસ્તારની અંદર. અમે તો મૂળ માલિક છીએ આ દેશના. અમને મજૂર બનાવવાની જે વાત કરે છે કે આનાથી મજૂરી તા મળી જશે, અમે તો માલિક જ છીએ. તમે જમીન છીનવી લેશો તો અમારી તો રોજીરોટી જતી રહેવાની છે. એને કઈ રોજીરોટી આપવાની વાત કરે છે? મારે એમ કેવું છે, બંધ પાડવાના જ છે ને. અમે તો એલાન કરી દીધું છે ને આખા ગુજરાતમાં. અમારા લોકો જે છે, અમે ને અમારી સાથે જે કંઈ જે લોકોને અમને સપોર્ટ કરે છે ને જે લોકોને આ સમસ્યા નડે છે એવા બધા લોકો અમને સપોર્ટ કરવાના છે ને અમે એનો વિરોધ કરવાના જ છે. બસ આ ભાજપને અમે નહીં જીતવા દઈએ આખા દેશમાં. આખા દેશની અંદર જેટલા પણ નાના મોટા પક્ષો છે આ લોકોના વિરુદ્ધમાં, એ લોકો સાથે મળીને અમે એક આખી ફોર્મ્યુલા બનાવશું કે ભાજપ આ દેશમાં નહીં આવે અને નોટબંધી જેવા જે તુસ્કા છે એને અપનાવે નહીં અને આ ભારતના લોકોનો જાન નહીં જાય એ માટે અમે પ્રયાસ કરશું ને એમને હરાવવાની વાત કરશું. એટલે અમે ઈવીએમનો પણ વિરોધ કરીએ છીએ ને મેં જે વાત કરી હમણાં ભાષણની અંદર કે બૂથ પર લોકોએ પોતાની મતપેટી બનાવવી જોઈએ. એક્સેપ્ટ કરે નહીં કરે કોઈ વાત નહીં, પણ ખબર તો પડી જશે ને મત ગણે તે દિવસે કે અમારા ગામના વોટ કોને મળેલા છે, ક્યાં ગયા છે ને એ લોકો જે ચોરી કરવાના છે ઈવીએમમાં એ આખું ષડયંત્ર પકડાય એટલા માટે મેં આ વાત કરી છે. બસ અમે લડવાના છે અમારા વિસ્તારોમાં જ્યાં જ્યાં. બસ અમારા લોકોને જે પણ આ સરકારોએ નુકસાન કર્યું છે, જે અમારું સંવિધાન છે એ લાગુ કરવાના પ્રયાસ અમે કરશું. સરકારમાં નહીં આવીએ તો કંઈ નહીં, પણ અમારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ ત્યાં જશે એ લોકો બોલશે અમારા હક અધિકાર માટે, સંવિધાન માટે. એટલી વાત અમે આ ચૂંટણી દ્વારા કરવાના. હે, એ ચૂંટણી જાહેર થાય પછી નક્કી કરશું કેટલી બેઠક પર લડવાનું છે.